હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 30 ઓગસ્ટના તમામ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. ડેઇલી ફક્ત 10 મિનિટની અંદર દિવસના જે પણ કઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની બધી જ પરીક્ષામાં ઉપયોગી બનશે. તેમજ જો તમે તલાટી, જનરલ ક્લાર્ક અને બિનસચિવ વાલી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એમાં પણ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. વિડીયો સારો લાગે ફ્રેન્ડ્સ તો પ્લીઝ એક લાઇક કરી સપોર્ટ જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો વોટ્સએપ, ફેસબુકમાં, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. વિડીયોને પીડીએફ જોઈતી તો mygvtk.com વેબસાઇટની મુલાકાત લેજો. અત્યારે હાલમાં 1 એપ્રિલથી 29 ઓગસ્ટ સુધીની તમામ પીડીએફ છે અવેલેબલ છે, તો ત્યાંથી તમે તમામે તમામ પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો. ડેઇલીની જેમ 5-1 ક્વેશ્ચન તમારા રિવિઝન માટે, જેનો જવાબ તમને વિડીયોના એન્ડમાં મળી જશે. તો વધુ ને વધુ લોકો આ ક્વિઝની અંદર પાર્ટિસિપેટ કરે એવી આપ સૌને વિનંતી. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં બેડમિન્ટન ચેમ્પિયનશીપનું ટાઇટલ કોણે જીતેલું, વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ છે એનું ટાઇટલ કોણે જીતેલું છે? FATFનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ત્રીજો પ્રશ્ન, આંતરરાજ્ય પરિષદનું પુનર્ગઠન કરવામાં આવેલું તો આ પરિષદના અધ્યક્ષ કોણ હશે? ચોથો પ્રશ્ન, અરુણ જેટલીનું તાજેતરમાં નિધન થયું, તેઓ 16મી લોકસભામાં કયું ખાતું સંભાળતા હતા? તેરૂર સોપારી તાજેતરમાં જી એટેક મળેલો કયા રાજ્યની છે? તો કુલ 5 પ્રશ્ન છે જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને વધુ ને વધુ લોકો આ પાર્ટિસિપેટ કરે આ ક્વિઝમાં એવી આપ સૌને વિનંતી છે. શરૂ કરીએ આજનો 30 ઓગસ્ટનો કરંટ અફેરનો વિડીયો. વિડીયો શરૂ કરતાં પહેલાં આપને જણાવી દઉં કે સ્ટાર એજ્યુકેશનનું વોટ્સએપ ગ્રુપ પણ છે, ત્યાંથી તમને આવનારી પરીક્ષાઓની તેમજ સ્ટડી મટીરિયલની તમામ ઇન્ફોર્મેશન છે મળી રહેશે. તો ત્યાંથી તમે સ્ટાર એજ્યુકેશનનું ગ્રુપ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે સ્ટાર એજ્યુકેશનનું જે વોટ્સએપ ગ્રુપ છે એ જોઈન કરી શકો છો. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોની અંદર, તાજેતરમાં કર્ણાટક રાજ્ય છે એમાં કુલ કેટલા ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવેલી છે? તો કર્ણાટક રાજ્ય છે એમાં તાજેતરમાં કુલ 3 ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવેલી છે. જવાબ આવશે ઓપ્શન સી 3. તો કુલ 3 ડેપ્યુટી સીએમની નિમણૂક થઈ છે. કર્ણાટકની રાજધાની છે બેંગ્લોર અને રાજ્યપાલ છે વજુભાઈ વાળા. વિધાનસભાના સ્પીકર પણ તાજેતરમાં એકાદી પરીક્ષામાં પૂછાઈ ગયા છે કર્ણાટકના, તો એ પણ નામ યાદ રાખી લેજો, વિશ્વેશ્વર હેગડે કગેરી, તાજેતરમાં જ નિમણૂક થઈ છે. હવે વાત કરીએ કોને કોને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવેલા છે કર્ણાટકની અંદર. તો સૌથી પહેલાં તો ચીફ મિનિસ્ટર હાલમાં કોણ છે? યેદિયુરપ્પા, BS યેદિયુરપ્પા, બરાબર, હાલમાં ત્યાંના મુખ્યમંત્રી છે. આ સિવાય ડેપ્યુટી સીએમ કોને કોને બનાવવામાં આવેલા છે? ગોવિંદ મથપ્પા કારજોલ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવેલા છે. કયા કયા ડિપાર્ટમેન્ટ સંભાળશે, કયું કયું મંત્રાલય સંભાળશે, તમારી સામે સ્ક્રીન ઉપર છે જ, એટલે તમે રીડ કરી શકો છો, હું ખોટું બોલતો નથી. ત્યાર પછીની વાત કરું તો બીજા કોણ છે? અશ્વથ નારાયણ સીએમ, અને ત્રીજા છે લક્ષ્મણ સંગપ્પા સાવાડી. તો કુલ 3 ડેપ્યુટી સીએમ છે. કદાચ પ્રોનાઉન્સીએશનમાં ભૂલ થતી હોય તો તમે નામ રીડ કરી શકો છો, સ્ક્રીન ઉપર તમારી સામે નામ છે જ, બરાબર. તો કુલ આ 3 ડેપ્યુટી સીએમ કર્ણાટકમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલા છે, અને હાલમાં મુખ્યમંત્રી છે BS યેદિયુરપ્પા. તાજેતરમાં વર્ષ 2019ના રોજ મધર ટેરેસા છે એની કેટલામી જન્મજયંતિ હતી? તો મધર ટેરેસાની હતી 109મી જન્મજયંતિ. તો જવાબ આવશે ઓપ્શન સી 109. 109મી જન્મજયંતિ હતી મધર ટેરેસાની. મધર ટેરેસા છે સૌથી પહેલાં નેશનલાઇઝ ઇન્ડિયન હશે કે જેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો છે. ક્યારે આપવામાં આવેલો હતો? 1980માં. 1980માં ભારત રત્ન એવોર્ડથી મધર ટેરેસાને સન્માનિત કરવામાં આવેલા હતા. આ સિવાય 1962માં પદ્મશ્રી એવોર્ડથી પણ મધર ટેરેસાને સન્માનિત કરાયા હતા. જન્મ ક્યારે થયેલો હતો? 26 ઓગસ્ટ 1910ના રોજ. કઈ જગ્યાએ? નોર્થ મેસેડોનિયામાં. પાછળથી એમને ભારતની નાગરિકતા લીધી છે,
એટલે એને નેશનલાઇઝ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની વાત કરું તો મૃત્યુ ક્યારે થયેલું હતું, 5 સપ્ટેમ્બર, શિક્ષક દિવસ છે, 5 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. કઈ જગ્યાએ થયેલું હતું તો યાદ રાખજો, કોલકાતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની પહેલી મહિલા ડીજીપી જેમનું તાજેતરમાં નિધન થયું તેમનું નામ શું હતું? તો ભારતની પહેલી મહિલા ડીજીપી જેનું તાજેતરમાં નિધન થયું છે એમનું નામ છે કંચન ચૌધરી ભટ્ટાચાર્ય. ઓપ્શન બી, કંચન ચૌધરી ભટ્ટાચાર્ય. તો ભારતના પહેલા મહિલા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ હતા જેમનું તાજેતરમાં નિધન થયું છે જેમનું નામ છે કંચન ચૌધરી ભટ્ટાચાર્ય. તેઓ બીજા આઈપીએસ ઓફિસર પણ હતા, બરાબર, ભારતના બીજા આઈપીએસ ઓફિસર પણ હતા કંચન ચૌધરી ભટ્ટાચાર્ય. પહેલાં કોણ હતા તો બધાને ખબર છે, કિરણ બેદી. પહેલાં આઈપીએસ ઓફિસર કોણ હતા ભારતના, મહિલા આઈપીએસ, સોરી, પહેલાં નહીં પણ પહેલાં મહિલા આઈપીએસ, બરાબર, પહેલાં મહિલા આઈપીએસ હતા કિરણ બેદી, બીજા હતા કંચન ચૌધરી ભટ્ટાચાર્ય. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, તાજેતરમાં જાહેર થયેલ એક રિપોર્ટ અનુસાર ભારતમાં એચઆઈવીના કેસમાં કેટલા ટકા ઘટાડો જોવા મળેલો છે? તો એચઆઈવીના કેસની અંદર 80% ઘટાડો જોવા મળેલો છે. જવાબ આવશે ઓપ્શન સી. તો કુલ 80% ઘટાડો જોવા મળેલું છે એચઆઈવીમાં. ગવર્મેન્ટ રિપોર્ટ જાહેર થયો છે, કોણે કરેલો છે? તો કહે કે સ્વાસ્થ્ય મંત્રી છે આપણા, કોણ છે, ડૉક્ટર હર્ષવર્ધન. એમના દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો હતો અને આ રિપોર્ટની અંદર છે 1995થી અત્યાર સુધીનો ડેટા છે લેવામાં આવેલો છે. તો 1995થી અત્યાર સુધીના ડેટાના આધારે નક્કી કરાયું કે આ એચઆઈવીના કેસમાં 80% ઘટાડો જોવા મળેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદ ખાતે ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ છે તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવેલું? ઓપ્શન તમારી સામે છે, નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી, રામનાથ કોવિંદ કે અમિત શાહ. તો અમિત શાહ તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા હતા. તો જવાબ આવશે ઓપ્શન ડી, અમિત શાહ. એમણે આ ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરેલું અમદાવાદ ખાતે. અમિત શાહ કોણ છે? આપણા હાલના ગૃહમંત્રી છે. તો 29 ઓગસ્ટ દરમિયાન છે, એટલે કે ગઈકાલના રોજ ભારતની મુલાકાતે આવેલા હતા. તો આ દરમિયાન એમણે અમદાવાદ ખાતે 18 ઇલેક્ટ્રિક બસો છે એમનું લોકાર્પણ કરેલું, બરાબર. આની સાથે સાથે જ છે અમદાવાદમાં કુલ કેટલી, 50 ઇલેક્ટ્રિક બસો પણ મૂકવામાં આવશે. કેટલી? 50 ઇલેક્ટ્રિક બસો મૂકવામાં આવશે, જેમાંથી 18 બસો છે, 18 ઇલેક્ટ્રિક બસોનું તો લોકાર્પણ થઈ ચૂકેલું છે. બાકી હવે કેટલી રહી? 32. તો 32 બસોનું છે એ આવનારા 2 મહિનાની અંદર મૂકી દેવામાં આવશે, બરાબર. તો 18 બસોનું હાલમાં અમદાવાદ ખાતે લોકાર્પણ થઈ ગયેલું છે, બાકીની 32 બસો રહી છે તો એ આવનારા 2 મહિના સુધીમાં મૂકી દેવામાં આવશે. આ સિવાયની વાત કરું તો અમદાવાદ છે, અમદાવાદમાં રાણીપ પાસે આ બસના ચાર્જિંગ માટે ચાર્જિંગ સ્ટેશનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ છે એનું નામ કયા પૂર્વ કેબિનેટ મંત્રીના નામ પરથી રાખવામાં આવશે તેવું જાહેર કરાયું છે? તો ઓપ્શન તમારી સામે છે, જવાબ આવશે અરુણ જેટલી. તો તાજેતરમાં જેમનું નિધન થયું તો આ સંજોગોમાં જે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ છે, બરાબર, એનું નામ છે અરુણ જેટલીના નામ ઉપર રાખવામાં આવશે એવું જાહેર કરાયું. તો જવાબ આવશે ઓપ્શન બી. તો પૂર્વ નાણામંત્રી છે આપણા અરુણ જેટલી, એમના નામ ઉપરથી છે આ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ છે એનું નામ રાખવામાં આવશે એવું જાહેર થયું છે. આની અગાઉ પણ વાત કરું તો ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ ચર્ચામાં હતું, ન્યૂઝમાં હતું. શા માટે? તો કે ત્યાં વિરાટ કોહલીના નામ ઉપરથી એક સ્ટેન્ડ બનાવવામાં આવશે, બરાબર. વિરાટ કોહલી ભારતના સૌથી પહેલા એવા યુવા ક્રિકેટર હશે કે જેમના નામનું સ્ટેન્ડ હશે. આ સિવાય વાત કરું તો બિશનસિંહ બેદી અને મોહિન્દર અમરનાથ, હવે દિલ્હીના ક્રિકેટર છે, એમના નામ ઉપરથી પણ ત્યાં હાલમાં સ્ટેડિયમ છે. પરંતુ એમને આ સિદ્ધિ છે, નિવૃત્તિ બાદ આપવામાં આવેલી હતી, પરંતુ હાલમાં વિરાટ કોહલી છે નિવૃત્ત નથી થયા અને એમના નામ ઉપરથી આ સ્ટેન્ડ એમ બનાવવામાં આવેલું છે. તો સૌથી પહેલા યુવા ક્રિકેટર બની ગયા ભારતમાં કે જેમના નામ ઉપરથી સ્ટેન્ડ હશે. આ સિવાય વીરેન્દ્ર સહેવાગ અને અંશુમ ચોપરાના નામ ઉપર જે ગેટ છે
ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમના આ ગેટના નામ આ બંને ક્રિકેટરોના નામ ઉપરથી રાખવામાં આવેલા છે, તો એ પણ અગાઉ ચર્ચામાં હતું. ચલો, એક વસ્તુનો જવાબ આમાં તમારે મને દેવાનો છે. ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ છે, બરાબર, છેલ્લા કેટલાક વખતથી અત્યારે ચર્ચામાં છે, તો કયા શહેરમાં આવેલું છે એ તમે મને કહેશો કોમેન્ટમાં. ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ છે, કયા શહેરમાં આવેલું છે એ તમારે મને જણાવવાનું છે. એટલો બધો અઘરો પણ નથી, બરાબર. તો એના પછીની વાત કરીએ. તાજેતરમાં કયા દેશે G7 દેશો દ્વારા એમેઝોન જંગલોના લાગતી આગને રોકવા માટે સહાય કરી હતી એ નકારી છે. ઇન શોર્ટ, એમેઝોનના જંગલોમાં જે આગ લાગી છે, બરાબર, એ આગને રોકવા માટે G7 દેશોએ સહાય કરી હતી એ તાજેતરમાં કયા દેશે નકારી? તો એ કોણે નકારી? બ્રાઝિલ. જવાબ આવશે ઓપ્શન એ, બ્રાઝિલ. એમેઝોન જંગલોનો મોટા ભાગનો વિસ્તાર છે કયા દેશમાં આવેલું છે? બ્રાઝિલમાં આવેલું છે. તો જવાબ આવશે બ્રાઝિલ. તો અગાઉ પણ આપણે ચર્ચા કરેલી હતી, છેલ્લા અત્યારે હાલમાં 10-15 દિવસથી એમેઝોનના જંગલમાં ખૂબ જ ભયંકર આગ લાગેલી હતી. તો આને રોકવા માટે $22 મિલિયન છે સહાય આપવાનું G7 દેશોએ તાજેતરમાં જે G7 સમિટ થઈ, બરાબર, તો એમાં નક્કી કરેલું હતું કે આ એમેઝોનના જંગલોમાં જે આગ લાગે છે એને રોકવા માટે કંઈક સહાય કરીએ. તો આ સહાયને બ્રાઝિલે તાજેતરમાં નકારી દીધી છે. તો બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે જેયર બોલ્સોનારો, એમના દ્વારા આ ડિસિઝન લેવાયું છે. તો એ પણ યાદ રાખજો, બ્રાઝિલના હાલમાં રાષ્ટ્રપતિ કોણ છે? જેયર બોલ્સોનારો. હવે શા માટે એમેઝોન એટલું મહત્ત્વનું છે? તો ખબર હોવી જોઈએ આપ સૌને કે વિશ્વનો, પૃથ્વી પરનો જે 20% ઓક્સિજન છે એ આપણને ક્યાંથી મળે છે? એમેઝોનના જંગલોમાંથી જ મળે છે. તો 20% જેટલો ઓક્સિજન છે, બરાબર, અત્યારે એમેઝોનનું જંગલ છે કેટલા છેલ્લા કેટલાક સમયથી સળગી રહ્યું છે. તો આવનારા દિવસો માટે પર્યાવરણ માટે ખૂબ જ આ વસ્તુ નુકસાનકારક થવાની છે. પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય છે એમેઝોનના જંગલ. હવે વાત કરીએ આજના પ્રશ્નોની. તો વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીતેલું? PV સિંધુએ. તાજેતરમાં જ આપણે ચર્ચા કરેલી હતી એટલે આ તો આવડવો જ જોઈએ. FATFનું મુખ્યમથક ક્યાં આવેલું છે? ફ્રાન્સના પેરિસમાં. નેક્સ્ટ, આંતરરાજ્ય પરિષદનું પુનર્ગઠન કરવામાં આવેલું, આ પરિષદના અધ્યક્ષ કોણ છે? નરેન્દ્ર મોદી. એક વસ્તુ યાદ રાખજો, આંતરરાજ્ય પરિષદ હોય તો એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય. તો જે તે વખતે જે વડાપ્રધાન હોય, બરાબર, એ જ આના અધ્યક્ષ હોય. સિમિલરલી નીતિ આયોગ છે એમાં પણ અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. ચલો, નીતિ આયોગનું કોઈ મને ફૂલ ફોર્મ કહેશે કોમેન્ટમાં? તાજેતરમાં અરુણ જેટલીનું નિધન થયું. તેમણે 16મી લોકસભામાં કયું ખાતું સંભાળેલું હતું? તો 16મી લોકસભામાં સંભાળેલું હતું નાણાં મંત્રાલયનું ખાતું. આ ક્વેશ્ચન રિવર્સ કરીને પણ પૂછી શકાય કે અરુણ જેટલી નાણાં મંત્રાલયનો પદભાર કઈ લોકસભામાં સંભાળેલો હતો? તો યાદ રાખી લેજો 16મી. તિરુર સોપારી તાજેતરમાં GI ટેગ આપવામાં આવેલો હતો, કયા રાજ્યમાં જોવા મળે છે? કેરળ. તો આ હતા આજના પ્રશ્નો જેના જવાબ હવે તમને સ્ક્રીન સામે મળી ગયા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તો આજનો વિડીયો સારો લાગેલો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બલ જરૂર દબાવજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો, સ્ટાર એજ્યુકેશનનું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. મળશું નેક્સ્ટ વિડીયો નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.